તાલુકાના નવા હરિપુરા ગામે માલધારી સમાજના લોકોએ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના માલધારી સમાજના આગેવાનોએ ગૌચરની જમીન ફાળવવા તેમજ રખડતા ડોરો અંગે સરકાર દ્વારા લાવવામાં આવેલ બિલના વિરોધમાં એક દિવસ માટે દૂધની હડતાલ પાડી હતી। હરિપુરા ગામે આસપાસના ગામોના માલધારી સમાજના આગેવાનો ભેગા થયા હતા અને દૂધ ન ભરવાની સાથે તેનું વિતરણ ન કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો અને ગૌચરની જમીનો પણ રહી નથી તો માલધારી સમાજે જવું ક્યાં। સાથે સાથે સરકાર ચોક્કસ એક સમાજને ટાર્ગેટ કરતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। તેમજ જો વિધાનસભા સત્રમાં બિલ પાસ થશે તો આગામી દિવસોમાં માલધારી સમાજ દૂધ વિતરણ બંધ કરી આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે જે અમારા માલધારી સમાજ દ્વારા દૂધ બંધનું એલાન કરવામાં આવ્યું છે તે આખા ગુજરાતમાં અમારા જે મુખ્ય નેતાઓ ખરા એમણે જે એલાન કરેલું છે કે ભાઈ 21 તારીખે બધાએ દૂધ કોઈ ડેરીમાં કે કોઈ ગ્રાહકમાં ભરવું નહીં, કારણ કે સરકારે જે કાળો કાયદો કાઢેલો છે એટલે સરકારને મારી ખાસ એવી વિનંતી છે કે ભાઈ જે આ કાળો કાયદો છે એને વાપસ લઈ પાછો લઈ અને અમારી જે ગૌચરોની જમીનો છે માલધારીઓ માટેની ગૌચરોની જમીન એ છૂટી કરી આપે, કારણ કે આ બધી જમીનો ગામે ગામ લાખોની એકરમાં જમીન છે એ જમીન બધી લોકોએ ફાળી લીધેલી છે અને કંપનીઓને આપી દીધી છે સરકારે। એટલે સરકારને ખાસ અમારી ખાસ વિનંતી છે કે આ જગ્યા છૂટી કરે અને આ જે કાયદો છે એ કાયદો પાછો લઈ એ બદલમાં અમે આજે દૂધ બંધનું એલાન કર્યું છે। એમાં અમારા અંકલેશ્વર ભરૂચ તાલુકાના લગભગ હજારો લીટર દૂધ આજે અમે કોઈ જગ્યાએ ભરવાના નથી, કોઈ ડેરીમાં નથી ભરવાના, કોઈ ઘરાકમાં નથી આપવાના, એ બદલ આજે અમે એક મોટી રેલીના સ્વરૂપમાં ભરૂચ જઈને આખા ભરૂચમાં ફરવાના છે, અંકલેશ્વર જઈને ભરૂચ ફરીએ છીએ અને ભરૂચમાંથી પછી આ બધું જે દૂધ હજારો લીટર દૂધ નર્મદા માતામાં પધરાવાના છે એ બદલ આજે અમે આ આખું રેલી લઈને જઈ રહ્યા છીએ।